તમામ જે આશા વર્કર બહેનો છે હાલ વડોદરા મહાનગર સેવા સદન પહોંચી ગઈ છે અને ડિમાન્ડ કરી રહી છે કે જે રીતે એમને જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરી બંધ કરવામાં આવે, કેમ કે જે રીતે આ ઓટીપી સિસ્ટમ એમને સોંપવામાં આવી છે જેના કારણે એક બેનને પોલીસ કેસ તમારા પર કરી દેશું એની પણ ધમકી આપવામાં આવી રહી છે. એટલે હાલ દેવેશ પટેલ વડોદરા મહાનગર સેવા સદન હાલ કીર્તિ સ્તંભથી એ પહોંચી ગયા છે. હા, તમામ જે બહેનો છે હાલ આશા વર્કરની બહેનો અત્યારે વડોદરા મહાનગર સેવા સદન પહોંચી છે અને આરોગ્ય વિભાગ સુધી એમની વાત પહોંચે એ રજૂઆત કરવા માટે અહીં આગળ આવી છે. જે રીતે આશા વર્કર બહેનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે, હવે દરવાજો જે છે બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે કામ હોય છે ત્યારે આશા વર્કર બહેનોને બોલાવવામાં આવે છે અને હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે આશા વર્કર બહેનો છે પોતાની રજૂઆત લઈને તમામ જે આશા વર્કર બહેનો છે હાલ વડોદરા મહાનગર સેવા સદનની જે કચેરી છે ત્યાં નીચે બેસી ગઈ છે અને જ્યાં સુધી આ જે નવી સિસ્ટમ એમના પર થોપવામાં આવી છે એને બંધ કરો એવી માંગ સાથે અત્યારે વડોદરા મહાનગર સેવા સદન કચેરી બેસી ગયા છે. બેન જયારે કામ હોય છે ત્યારે તમને બોલાવવામાં આવે છે, દરવાજા ખોલી દેવામાં આવે છે, અત્યારે તમે રજૂઆત લઈને આવ્યા છો, દરવાજો બંધ કરી દીધા છે. શરમ આવી જોઈએ કે આવી રીતે દરવાજા તમે અહીંયા શા માટે બેઠા છો? લાખો રૂપિયાનો તોતિંગ પગાર તમે શા માટે લો છો? જનતાનો અવાજ બનવા માટે, જનતાની વાત સાંભળવા માટે, પબ્લિકની સમસ્યાનું નિરાકરણ લેવા માટે. આરોગ્ય જયારે ચોમાસું હોય છે, રોગચાળો ફાટી નીકળે છે, કોરોના જેવી મહામારીની અંદર કોઈ ધારાસભ્ય કે મંત્રી જંત્રી સંત્રી દેખાયા નથી અને આશા વર્કર બહેનો સાધન અને સુવિધાનો અભાવ વચ્ચે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ બનીને ઘરે ઘરે જઈને જનતાની સેવા કરી છે. અલા, એ કોરોના વોરિયર્સનું તમારે સન્માન કરવું જોઈએ. WHO હેલ્થ લીડર એવોર્ડથી સન્માન્યા આ બહેનોને, અને તમે આ જે કોરોના વોરિયર્સ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી શક્તિશાળી મહિલાઓનું તમે દરવાજો બંધ કરીને વાત નહીં સાંભળીને અપમાન કરી રહ્યા છો, તો તમને ખરેખર શરમ આવી જોઈએ. અને તમે મીડિયાને શું કહું છું કે તમે જઈને લોકો પાસે જવાબ માંગો કે આ બહેનો જયારે એમની સમસ્યા લઈને આવ્યા છે, તમે જ બહાર પડેલા પ્રોજેક્ટને જે તમારે જનતા સુધી લાગુ કરવાના છે એની સમસ્યા લઈને આવ્યા છે. તો દેવેશ પટેલે વિનંતી કરે છે કે આવો અને અમારી સમસ્યાને સાંભળી અને એનું નિરાકરણ લાવો.
એટલે અહીંયાથી તો દરવાજા બંધ કરી દીધા છે, પરંતુ જ્યાં સુધી અહીંયા જો ડેપ્યુટી મિનિસ્ટર જે કમિશનર છે એમની પણ ગાડી છે, ચીફ હેલ્થ ઓફિસરની પણ ગાડી છે, રાત પાસે તો અહીંયા કરવાના નથી, બરાબર નીકળશે તો ખરા જ ને, જયારે પણ એ બહાર નીકળશે ત્યારે અમને અહીંયા એમને વાત અમારી મૂકીશું, ઘેરાવો કરીશું અને અમારો જે પ્રશ્ન છે એનું નિરાકરણ અમે લઈને જઈશું અહીંયા. દર્શક મિત્રો, હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે વડોદરા મહાનગર સેવા સદનમાં જે દરવાજો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે આજ આશા વર્કર બહેનોને કામ આપવામાં આવે છે ત્યારે આ દરવાજો ખોલી દેવામાં આવે છે, પણ હાલ અત્યારે આ દરવાજો આશા વર્કર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કેમ કે વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી એમને એમની જે રજૂઆત છે એ સાંભળવી જોઈએ, પણ એ અત્યારે ઉપર છે, પણ અત્યારે તમામ જે આશા બહેનો વર્કર જે છે અત્યારે કચેરીની બહાર ધરના પર બેસી ગઈ છે. હું આશા રાખું કે દેવેશ પટેલ સાહેબ નીચે આવે અને એમની જે રજૂઆત છે એ સાંભળે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ પાકુરે ન્યૂઝ માટે.